ઘરેલુ હિંસાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો હવે ઘરેલુ હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગને પણ પુરાવો ગણાશે. રેકોર્ડિંગનો અવાજ ઓરિજિનલ હોવાની સાબિતી આપવી પડશે. અવાજ પરથી વ્યક્તિની ઓળખ શક્ય હશે તો પુરાવો માન્ય ગણાશે. અત્યાર સુધી વોઇસ રેકોર્ડિંગને આધારભૂત પુરાવો ગણવામાં આવતો ન હતો, પરંતુ હવે વોઇસ રેકોર્ડિંગને પુરાવો છે તે તરીકે માન્યતા મળશે. તો ઘરેલુ હિંસાના કેસો સતત વધી રહ્યા છે અને જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને તેમનું કહેવું છે કે હવે ઘરેલુ હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગ પુરાવો ગણાશે, માન્ય ગણાશે, પરંતુ આ સાથે જે અવાજ છે તે ઓરિજિનલ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે, તેની સાબિતી આપવી પડશે. અવાજ પરથી જે તે વ્યક્તિની ઓળખ પણ થવી જોઈએ. જો એ વ્યક્તિની ઓળખ નહીં થાય તો એ પુરાવો અમાન્ય ગણાશે. વ્યક્તિની ઓળખ શક્ય હશે તો જ પુરાવો માન્ય ગણાશે. અત્યાર સુધી વોઇસ રેકોર્ડિંગના આધારે પુરાવો ગણવામાં આવતો ન હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના કેસો વધી રહ્યા છે, જેને લઈને હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો. સંવાદદાતા દર્શન ફોનલાઈન પર જોડાયેલા છે. દર્શન, વોઇસ રેકોર્ડિંગ હવે માન્ય રહેશે ઘરેલુ હિંસાના કેસમાં? ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. જે પ્રકારની અમદાવાદ શહેર હોય છે, રાજ્યની અંદર ઘટનાઓ સામે આવતી હોય છે, કેટલાક પુરાવો એ ઘટનામાં મહત્વના હોય છે અને તેમાં એક વોઇસ પુરાવા જે વોઇસ રેકોર્ડિંગ છે તે માન્ય રાખવામાં આવતું ન હતું, જે ઘરેલુ હિંસાની બાબતની વાત છે તેમાં. અને આ બાબતને ધ્યાને રાખીને સાથે એક જે કેસની બાબત હોય છે તેની અંદર થતી કાર્યવાહીની બાબત હોય તેમાં સ્પષ્ટપણે કોર્ટે એક અવલોકન કર્યું હતું, જે આ પ્રકારના ઘરેલુ હિંસાના કેસ હોય તો તેમાં વ્યક્તિ એકબીજાને ઓળખતી હોય છે અને ત્યારે વોઇસ રેકોર્ડિંગ થતું હોય છે અને તે વ્યક્તિ જો ઓળખાણ કરી શકતું હોય છે તો તે પુરાવો એક ગ્રાહ્ય રાખી શકાય છે. આ બાબતને એક ટાંચીને ધ્યાને રાખીને આ હાઈકોર્ટે અવલોકન કરીને ચુકાદો આપ્યો છે કે ઘરેલુ હિંસાની અંદર વોઇસ રેકોર્ડિંગ જે છે તે હવે માન્ય ગણાશે. એટલે કે આ એક પુરાવો ના જે મદદરૂપ બની શકે છે આ પ્રકારની કાર્યવાહીની અંદર, જેથી કરીને ઝડપી કાર્યવાહી થઈ શકે અને ઝડપી તમામ મેટરનો નિકાલ આવી શકે. એટલે આ એક ખૂબ મહત્વની બાબત કહી શકાય છે આ કેસને લઈને. જી દર્શન, આભાર તમામ વિગતો માટે.